હવે આગળ વાત કરીએ તો જંબુકોડાના નારોકોટ ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ કિંમત રૂપિયા 1,53,500 ના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો. આરવી અસારી પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા હિમાંશુ સોલંકી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટિક ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પંચમહાલ જિલ્લામાં થતી અટકાવવા તેમજ નાર્કોટિક ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા સારો જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને આર્ય પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર SGO શાખા પંચમહાલ ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ. બાતમીના આધારે આર્ય પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર SOG ગોધરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG વહુનિયા તથા SOG ટીમ બે સરકારી પંચોની સાથે રાખી જાંબુઘોડા તાલુકાના નારોકોટ ગામે સરપંચ ફળિયામાં રહેતા મનહરભાઈ પોપટભાઈ રાઠવાના ખેતરમાં તેની સાથે રાખી ઝડપી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 6 મળી આવેલ, જેનું વજન કરાવતા કુલ વજન 15 કિલો 350 કિલોગ્રામ થયેલ. જે મળી આવેલ ગાંજાની કિંમત રૂપિયા 1,53,500ની ઘણી મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ આરોપી વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.